નમસ્તે જય હિન્દ મિત્રો હવે મિત્રો વિડીયો શરૂ કરીએ પેપર સોલ્વ કરીએ એ પહેલાં ઇમ્પોર્ટન્ટ વાત તમને હું કહેવા માગું છું કે આ પ્રશ્નો જે છે એના જવાબ છે ઓફિશિયલ આન્સર કી છે એ મુજબના છે સાથે સાથે પ્રશ્નપત્રની અંદર મેથ્સ અને રીઝનિંગ એના જે પ્રશ્નો આવશે મિત્રો એ આપણે સોલ્વ નહીં કરીએ આપણા પ્રશ્નો જોઈશું અને એના જવાબ પણ તમને કહીશ પણ જો આ વિડીયોની અંદર એ પ્રશ્નોને સોલ્વ પણ કરવામાં આવે તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય એ પોસિબલ નથી મિત્રો એટલા માટે મેથ્સ અને રીઝનિંગના જે પણ પ્રશ્નો હશે મિત્રો એને આપણે ફક્ત જોઈશું ને એના જવાબ છે એ પણ હું તમને જણાવીશ તો જે પણ મિત્રો આવનારી ડીવાયસોની નાયબ મામલતદાર પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો એ મિત્રો ખાસ છે એ છેલ્લે સુધી વિડીયો જુઓ પૂરો વિડીયો જુઓ એટલે તમને સમજાશે અને એક આઈડિયા આવશે કે કયા પ્રકારના પ્રશ્નો કેવા ટોપિકમાંથી પૂછવામાં આવે છે અને તમારે કઈ પ્રકારની મહેનત કરવાની છે આપણે વધારે સમય છે મિત્રો વિડીયોની અંદર વેડફશું નહીં પ્રશ્ન અને એનો જવાબ જોઈને આગળના પ્રશ્ન ઉપર જતા રહીશું તો પ્રશ્ન એક છે ભારતનું નીચેના પૈકી ક્યુ મુખ્ય નદી તટક ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ બ્રહ્મપુત્રા આગળનો પ્રશ્ન છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ભારતના ખાલી જગ્યા ધાર્મિક જૂથે સૌથી ઊંચું જાતિ પ્રમાણ નોંધાવ્યું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી ખ્રિસ્તી આગળનો પ્રશ્ન વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી કયા વચ્ચેનો ગુણોત્તર છે જવાબ છે ઓપ્શન સી ચોથો પ્રશ્ન અ એમ ડબલ્યુ ઉષ્ણ કટિબંધી આબોહવા ખાલી જગ્યામાં જોવા મળે છે તો મિત્રો એ જવાબ આવશે ઓપ્શન એ પાંચ અલ્બેડો ઓફ ધ અર્થ ખાલી જગ્યા દર્શાવે છે તો મિત્રોનો જવાબ આવશે ઓપ્શન બી મૃદાવરણ જલાવરણ અને વાતાવરણથી પરાવર્તિત થતા કિરણોત્સર્ગની કુલ માત્રા આગળનો પ્રશ્ન ઉષ્ણકટિબંધી ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત વચ્ચેના તફાવત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી બે ત્રણ અને ચાર કોઈપણ પ્રશ્નને યાદ રાખવા મિત્રો તમે વિડીયોને પોઝ કરીને પ્રશ્નને યાદ રાખી શકો છો આગળનો પ્રશ્ન છે અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે બરાબર છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી ફક્ત બે બીજા નંબરનો જે ઓપ્શન છે મિત્રો એ સાચા છે હવે આઠમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિધાનો છે ખોટા છે તો હવે એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જે ચોથું જે ઓપ્શન છે પશ્ચિમ ઘાટે ફક્ત પાંચ રાજ્યોમાં વિસ્તરેલું છે એનો જવાબ છે આગળનો પ્રશ્ન ગુજરાતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો ઉપરના બધા જ વિધાનો છે એ સાચા છે આગળનો પ્રશ્ન છે મિત્રો ગુજરાતની રૂપે નદી વિશે નીચેના પૈકી કયા વિધાનો છે સાચા છે તો મિત્રો એ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ પહેલું વિધાન છે એ સાચું છે આગળનો પ્રશ્ન ગુજરાતમાં ભૌગોલિક લક્ષણ બાબતે નીચેના કયા વિધાનો સાચા છે જવાબ છે મિત્રો બધા વિધાનો છે એ સાચા છે ઓપ્શન ડી છે એ જવાબ છે તો મિત્રો એના પછીનો પ્રશ્ન છે ગુજરાત રેલવે લાઇન બાબતે નીચેના પૈકી કયા વિધાનો છે એ સાચા છે જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પહેલું ત્રીજું અને ચોથું છે એ સાચા છે એના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે બે હજાર અગિયારની વસ્તી ગણતી પ્રમાણે ગુજરાતી આદિવાસી વસ્તીની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો ઓપ્શન એ મિત્રો સાચો જવાબ છે આગળનો પ્રશ્ન છે મિત્રો ભારતની ભૂગોળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો છે એ સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી પહેલું વિધાન છે એ સાચું છે મિત્રો પ્રશ્ન નંબર સોળ નીચેના પૈકી કયા વિધાનો છે એ સાચા છે તો આ પ્રશ્નનો જવાબ મિત્રો આવશે ઓપ્શન ડી પહેલું અને તે જે ત્રીજું વિધાન છે એ સાચું છે આગળનો પ્રશ્ન છે મિત્રો પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયા ક્રમો સાચો છે સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી આગળનો પ્રશ્ન છે અઢારમો નીચેના પૈકી કયું વિધાન છે એ ખોટું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી છે એ ખોટો છે ઓગણીસમો પ્રશ્ન છે મિત્રો ભારતમાં સોમાચા બાબતે નીચેના પૈકી કયું વિધાન છે એ સાચા છે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ઉપરોક્ત તમામ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ ભારતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો છે સાચા છે જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પહેલું અને ત્રીજું પ્રશ્ન નંબર એકવીસ મિત્રો નીચેના પૈકી કઈ જોડી છે એ ખોટી છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર બાવીસ છે મિત્રો જોડકા જોડો તો એનો જવાબ આવશે ઓપ્શન ડી બાવીસમાં પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન ત્રેવીસ છે મિત્રો નીચેના પૈકી કઈ જોડી છે એ ખોટી છે તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી છે એ ખોટો છે ચોવીસમો પ્રશ્ન છે મિત્રો જોડકા જોડો તો એનો જવાબ આવશે ઓપ્શન સી છે એ સાચો છે પચીસમો પ્રશ્ન પણ મિત્રો જોડકા જોડો માટેનો છે એનો જવાબ છે ઓપ્શન બી આવા પ્રશ્નો મિત્રો બહુ જોવા મળશે છવ્વીસમો પ્રશ્નો પણ જોડકા માટેનો છે એનો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સત્યાવીસ છે મિત્રો ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતાના નિવારણની આલબેલ પોકારતી પલ્લીના ઉત્સવની વિધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી પહેલું બીજું અને ચોથું આગળનો મિત્રો અઠ્યાવીસમો પ્રશ્ન છે એ પણ જોડકા જોડો એના માટેનો છે તો એનો જે સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી છે કઈ કૃતિના રચિતા કોણ છે મિત્રો એમના માટેના જોડકા જોડવાના છે આગળનો પ્રશ્ન છે મિત્રો શ્રેણી અને વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ છે એ ખાલી જગ્યા છે વગાડતો હતો તો ઓગણત્રીસમો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે બી જંતર નીચેના પૈકી કયા લોકનૃત્યમાં બાજુટના ચાર ખૂણે ખપાટું બાંધી તેના ચારે છેડાને ઉપરથી ભેગા કરી અને ફરતી ચુંદડી બાંધી અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને ગામમાં ચોકમાં ઘરની સ્ત્રી તેને માથે મૂકી ગરબા ગાય છે અને વાજતે ગાજતે માતાજીના મઢે જાય છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ જાગન નૃત્ય તો મિત્રો પ્રશ્નોને યાદ રાખવા માટે તમે વિડીયોને પોઝ કરીને એ પ્રશ્ન છે સારી રીતે સમજી શકો છો આગળનો પ્રશ્ન છે પીઠોરા ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે જવાબ આવશે ઓપ્શન બી આગળનો પ્રશ્ન ગુજરાતમાં અગિયારમી બારમી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કાગળો છે ખાસ વપરાતો હતો ઓપ્શન બી સાંગનેરી આગળનો પ્રશ્ન એક સમય ઈડનો ખરાદી સમુદાય ખાલી જગ્યા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો તો મિત્રો એનો જવાબ આવશે રમકડા આગળનો પ્રશ્ન બેજુ બાવરા છે હુમાયુના દરબારનો નામાંકિત ગવાયો હતો પ્રશ્ન છત્રીસ મિત્રો કાવ્ય પંક્તિ કોની છે તેનો જવાબ છે સી અખો આગળનો પ્રશ્ન બિહારમાંથી આજીવિકા સંપ્રદાયની ગુફાઓને ભરવત તથા સાચીના સ્તૂપોની કલામાં ખાલી જગ્યાએ કારણે ઉત્કૃષ્ટ કલા નમૂના પ્રાપ્ત થાય છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી મૌર્ય આગળનો પ્રશ્ન મિત્રો કાલિદાસ આર્યભટ્ટ અને વરામીર છે એ કોના કાળમાં થઈ ગયા હતા જવાબ આવશે ઓપ્શન બી ગુપ્ત મિત્રો આ જે ગીત છે ઓગણચાલીસમાં પ્રશ્નમાં તમે જોઈ શકો છો એના રચિતા કોણ છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ પ્રભુલાલ દ્વિવેદી મિત્રો પ્રશ્ન ચાલી તમે મારા દેવના દીધેલ છો આ પ્રશ્ન આ લોકગીત છે મિત્રો એ કયા પ્રકારનું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી હાલડું ખેડબ્રહ્મા અને પોષીના વિસ્તારના આદિવાસીઓનો ગુણભાંખરી ગામે ખાલી જગ્યા ભરાય છે એનો જવાબ આવશે મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો ઓપ્શન એ એના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે જોડકા જોડો એનો જવાબ છે મિત્રો ઓપ્શન એ આગળનો પ્રશ્ન ગુજરાતના આદિવાસીઓ સંદર્ભે તારપુ શું છે તો એનો જવાબ આવશે મિત્રો લોકવાદ્ય ઓપ્શન ડી પ્રશ્ન નંબર પિસ્તાલીસ મિત્રો જે ઉપર આપેલી પંક્તિ છે એની લાક્ષણિકતાઓ છે એ કયા સાથે સંકળાયેલ છે બરાબર છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ભડલી વાક્યો આગળનો પ્રશ્ન મિત્રો ભોજા ભગત નામના કવિએ ચાબખા કાવ્ય પ્રકાર લોકપ્રિય કર્યો એના પછી મિત્રો ભક્ત કવિ વલ્લભે ક્યાં માતાજીની ઉપાસના કરતા આનંદનો ગરબોની રચના કરી જવાબ આવશે ઓપ્શન સી હવે મિત્રો આઠસોથી વધુ જૈન મંદિરો ધરાવતું સ્થિર સ્થળ છે પાલીતાણા મિત્રો આગળનો પ્રશ્ન છે કે જ્યાં ભક્તિ આંદોલનનું સૂત્ર છે એ કોનું વચન છે મિત્રો તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સ્વામી રામાનંદ આગળનો પ્રશ્ન મિત્રો છે કાલેશ્વરી ત્યાં જે સાસુની વાવ અને વહુની વાવ છે મિત્રો એ પૌરાણિક જે શિલ્પો માટે જાણીતી છે આગળનો પ્રશ્ન છે મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો છે એ ક્યાંથી મળી આવ્યા છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રબોધ ચિંતામણી ગ્રંથ છે એ કોણે રચેલો છે જવાબ આવશે ઓપ્શન એ મેરુતુંગ સુરી આગળનો પ્રશ્ન છે મિત્રો ફિરંગીઓએ બહાદુર શાહને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી આગળનો પ્રશ્ન છે મિત્રો નીચેના પૈકી કયા સંતો નિર્ગુણ ભક્તિધારાના પ્રતિનિધિઓ હતા જવાબ આવશે ઓપ્શન ડી બધા આગળનો પ્રશ્ન છે મિત્રો કે કવ્વાલી નામની ગાન પદ્ધતિનો વિકાસ છે એ કોણે કર્યો હતો જવાબ આવશે અમીર ખુસરો મરાઠા સંઘ તૂટી પડ્યા બાદ પેશવાની સત્તા ફક્ત પૂનામાં રહી હતી આગળનો પ્રશ્ન છે મિત્રો કે ખાલી જગ્યાની અધ્યક્ષતામાં નીચે નિમવામાં આવેલ ન્યાયપંચે ભારતીય કાયદાની સંહિતા તૈયાર કરી તેને પરિણામે ઇન્ડિયન પિનલ કોડ જેવી ન્યાય સંહિતાઓ તૈયાર થઈ તેનો જવાબ આવશે ઓપ્શન સી મેકોલે આગળનો પ્રશ્ન છે મિત્રો ખાલી જગ્યા ઘણા અંશ ખ્રિસ્તી સિદ્ધાંતોને આચારો ના હિમાયતી હતા અને એમના અનુસાર પાશ્ચાત્ય આદર્શોમાં રહેલી સમાનતાનો આશ્રય લઈ જાતિ પ્રથાનો વિરોધ કરવો જોઈએ જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કેશવચંદ્ર સેન મિત્રો આગળના પ્રશ્નનો જવાબ છે એ લોર્ડ ટ્રીપન એમના દ્વારા હિન્દુસ્તાનની જજ અંગ્રેજોના મુકદ્દમા પણ ચલાવી શકે એવી જોગવાઈ કરતું ઇલબર્ટ બિલ ધારાસભામાં પસાર કરાવવા તજવીજ કરી આગળનો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈ પટેલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી પહેલું અને ત્રીજું આગળનો પ્રશ્ન મિત્રો ભારતમાં પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં ખાલી જગ્યા નામે ઓળખવામાં આવતી તો જવાબ આવશે ઓપ્શન ડી વરાટક આગળનો પ્રશ્ન જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્ય કળા ધરાવે છે જવાબ આવશે ઓપ્શન એ આગળનો પ્રશ્ન નીચેના પૈકી ક્યાં ભીમદેવ એકના સમયમાં પ્રસિદ્ધ સ્થાપત્ય સ્મારકો છે એનો જવાબ મિત્રો ઓપ્શન ડી આગળનો પ્રશ્ન કાશ્મીરનો કવિ બિલણ દખણ જતા પહેલા થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમિયાન એણે ખાલી જગ્યાના પ્રણય અને પરિણય ઉપર નાટિકા રચી જવાબ ઓપ્શન સી આગળનો પ્રશ્ન પાટણનું શાસ્ત્રલિંગ સરોવર અગાઉ ખાલી જગ્યાના સરોવર નામે ઓળખાતું હતું બરાબર છે એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી દુર્લભ આગળનો પ્રશ્ન મિત્રો સોલંકી કાળમાં નીચેના પૈકી કઈ કાલગણનાનો ઉપયોગ થતો તો એનો જવાબ આવશે ઓપ્શન સી આગળનો પ્રશ્ન રાજા કુમારપાલે વ્યાકરણ વિશે ખાલી જગ્યાના નામે ગ્રંથ લખ્યો તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ગણદર્પણ આગળનો પ્રશ્ન મિત્રો અમેરિકામાં ભારતની સ્વતંત્ર સ્થળોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવનાર લાલા હરદેલાલ સુચંદની ગદર નામનું સાપ્તાહિક નીચેના પૈકી કઈ ભાષાઓમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તો એનો જવાબ છે મિત્રો ઓપ્શન ડી સ્વતંત્રતા બાદ દેશમાં રાજ્યોની યોગ્ય રચના સૂચવવા સારું નીમવામાં આવેલ રાજ્ય પુનર્ગઠન આયોગ એના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ આગળનો પ્રશ્ન મિત્રો વડોદરાના રાજવી સેયાજીરાવ ગાયકવાડ ત્રણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આગળનો પ્રશ્ન મિત્રો ભાવનગરના દિવાન ખાલી જગ્યાએ ઓગણીસો ચોવીસમાં ભા પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજનો સફળ પ્રયોગ કર્યો હતો અને એ પછી મુખ્ય રાજ્યભરમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવામાં કાયદો કર્યો હતો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પ્રભાશંકર પટણી આગળનો પ્રશ્ન મિત્રો ત્રણેય ગોળમેજી પરિષદોમાં કોણે ભાગ લીધો હતો બરાબર એનો જવાબ આવશે ઓપ્શન બી આગળનો પ્રશ્ન છે મિત્રો નીચેના પૈકી ગુજરાત કયા દેશી રજવાડાઓએ સ્વતંત્ર પૂર્વે રેલવેની સુવિધાઓ વિકસાવી હતી સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આગળનો પ્રશ્ન મિત્રો નીચેના પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ શાસનની ચુંગલમાંથી સૌ પ્રથમ મુક્ત થયો હતો તેનો જવાબ આવશે મિત્રો એ દાદરા નગર હવેલી આગળનો પ્રશ્ન મિત્રો જ્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછમરાય ઢેબર બન્યા ત્યારે એના રાજપ્ર પ્રમુખ પદે કોણ હતા તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સાહેબ જામનગર મિત્રો આગળનો પ્રશ્ન ચાર જુદા જુદા ઉપકરણો છે અનુક્રમે ત્રીસ મિનિટ એક કલાક દોઢ કલાક પોણા બે કલાક છે એ મિનિટે અવાજ કરે છે તો બધા ઉપકરણો એક સાથે બાર કલાકે અવાજ કર્યો હોય તો ફરી કેટલા વાગે એક સાથે અવાજ કરશે તેનો જવાબ આવશે ઓપ્શન ડી આગળનો પ્રશ્ન છે મિત્રો અહીંયા એક વિદ્યાર્થી છે એક પુસ્તકનો ચાર અંશમાં નવ ભાગ એક દિવસમાં અને બાકી રહેલ ભાગ ત્રણ પંચમાંશ છે એ બીજા દિવસે વાંચે તો સાઠ પાના વાંચવાના બાકી હોય તો એ કેટલા પાના એ પુસ્તકની અંદર હશે જવાબ આવશે ઓપ્શન સી બસો સિત્તેર આગળનો પ્રશ્ન મિત્રો રસેશને છત્રીસ પાના ટાઈપ કરતાં આઠ કલાકને જ્યારે ઇલેશને ઓગણચાલીસ પાના ટાઈપ કરતાં છ કલાક લાગે તો બંને એક સાથે કામ કરે તો બસો પંચોતેર પાના છે એ ટાઈપ કરતાં કેટલો સમય લાગે તો મિત્રો એ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આગળનો પ્રશ્ન મિત્રો એક દુકાનદાર છે બસો કિલો ચોખા છે એ સવા સાત રૂપિયા કિલો ભાવે વેચે અને ચારસો કિલો ચોખા છે એ પોણા છ રૂપિયાના ભાવે વેચે બરાબર છે તો બંને ચોખા એકત્રિત કરીને એક તૃતીયાંશ ભાગ છે એ છ રૂપિયા પ્રતિ કિલો વેચે તો સમગ્ર મિશ્રણ પર વીસ ટકા નફું મેળવવાનું બાકી હોય તો કેટલા ભાવે વેચવું જોઈએ તો મિત્રો એ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી સવા આઠ રૂપિયા અ મિત્રો આગળનો પ્રશ્ન છે એ કોડિંગ ડીકોડિંગ માટેનો છે થી લઈને 83 ત્યાંસી નંબરના જે પ્રશ્નો છે એ હવે એક વાક્ય છે હર આઈડિયા હેઝ મેરિટ એને તમે જોઈ શકો છો કે સાંકેતિક ભાષામાં ફોલા બુના એ રીતે લખેલું છે મેરિટ લિસ્ટ હેઝ બીન ડિસ્પ્લેડ એને કંઈક બીજામાં લખેલું છે આ રીતે વાક્યોને સાંકેતિક ભાષામાં લખેલ છે તો તમારે એ નક્કી કરવાનું છે કે કયા શબ્દ માટે કોડ છે સંકેત છે વપરાયો છે તો એસી એક્યાસી બ્યાસી અને ત્યાં એ જે પ્રશ્નો છે મિત્રો એ આના ઉપર છે કે કે છે એ કોને દર્શાવે છે એક્યાસી પ્રશ્ન છે આઈડિયા છે કોને દર્શાવે છે તો મિત્રો પ્રશ્નો છે એસીનો જવાબ આવશે ઓપ્શન ડી અને એક્યાસી છે મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો આને કોડિંગ ડિકોડિંગ કહેવાય છે અને રીઝનિંગનો એક સેક્શન છે બરાબર છે પ્રશ્ન નંબર બ્યાસી છે મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી નેમ હેઝ બિન ડિસ્પ્લેડ એને છે બી ઓપ્શનમાં જે કોડ દર્શાવેલ છે એ પ્રમાણે દર્શાવાય છે એના પછી મિત્રો ત્યાંશીમો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઓપ્શન એ આ મિત્રો ચોર્યાસીમાં પ્રશ્ન છે કે અઠવાડિયા દરમિયાન દિવસના તાપમાનના સંદર્ભમાં નીચેની વિગતો છે એ ધ્યાનમાં લો એટલે એકથી પાંચ નંબરના જે વાક્યો આપ્યા છે એને ધ્યાનમાં લેવાના છે એના ઉપરથી મિત્રો નીચે આપેલા વાક્યો છે એમાંથી કયું વાક્ય છે એ ખોટું છે એ જણાવવાનું છે જવાબ આવશે મિત્રો ઓપ્શન બી હવે મિત્રો પ્રશ્ન નંબર થી લઈને સિત્યાસી સુધી અહીંયા જે વિગત આપેલી છે મિત્રો એ પહેલાં વિગત તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ છે ને એની નીચે ક્રમ આપીને વિગત આપેલી છે એ વિગત તો જે આપી છે એના ઉપરથી નીચે જે પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબ તમારે આપવાના છે થી લઈને સિત્યાસી નંબરના જે પ્રશ્ન છે એના માટે હવે મિત્રો આ પેપરની અંદર તમને આવા પ્રશ્ન બહુ જોવા મળશે કે જે એક સાથે ત્રણ એક સાથે પાંચ એવા જોડકામાં પૂછેલા હોય કે કોઈપણ એક વસ્તુ પરથી પાંચ પ્રશ્નો હોય બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન એવો છે કે જો સંસદ કૃષિ સબસિડી કાર્યક્રમ આકાશવાણી ટેલિવિઝન તથા લઘુ ઉદ્યોગ અને નાણાં ફાળવા નક્કી કરે તો નીચે પૈકી કયા એક જ કાર્યક્રમને તે બાકી વધેલ નાણાં ફાળવી શકાશે બરાબર છે એ છે પછી એના પછીનો પ્રશ્ન મિત્રો તમે જોઈ શકો છો એના જે આગળ ઉપર પેરેગ્રાફ હતો એના ઉપરથી આ બધા પૂછવામાં આવેલ છે તો મિત્રો પંચ્યાસીમાં સી અને છ્યાસીમાં બી છે એ સાચો ઓપ્શન છે જ્યારે સત્યાશી નંબરનો પ્રશ્ન છે મિત્રો એની અંદર ઓપ્શન ડી છે એ સાચો જવાબ રહેશે મિત્રો રિઝનિંગ છે અને મેથ્સ છે એની અંદર છે સિલોગિઝમ છે કોડિંગ ડિકોડિંગ છે ડેટા ઇન્ટરપ્રિટેશન છે એની અંદર પાંચ પાંચ પ્રશ્નો છે ત્રણ ત્રણ પ્રશ્નો છે પૂછવામાં આવે છે જો એના આગળનો પ્રશ્ન છે ઇઠ્યાસી નંબરથી લઈને નેવું નંબર સુધીના જે પ્રશ્નો છે એના માટે હવે મિત્રો બેન્કિંગની તૈયારી કરતા હોય ખબર હોય આને પાય ચાર્ટ કહેવાય છે એટલે કે પાય ડાયાગ્રામ કહેવાય છે બરાબર છે ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન આપણે કહીએ છીએ બરાબર છે કે તમને આ જે ચાર્ટ આપેલો છે ચાર્ટની અંદર અમુક માહિતી આપી છે અને એના ઉપરથી નીચે પ્રશ્નો પૂછેલા હોય છે અને પ્રશ્નમાં અમુક હિન્ટ આપેલી હોય છે એના ઉપરથી તમારે જે જવાબ છે એ મેળવવાનો હોય છે પ્રશ્ન નંબર અઠ્યાસીમાં સાચો જવાબ છે ઓપ્શન બી અને નેવ્યાસીમાં આવશે ઓપ્શન સી માફ કરજો મિત્રો પણ તમે પણ વિચારી શકો છો કે જો રીઝનિંગ અને મેથ્સના પ્રશ્નો આજ જ વિડીયોની અંદર સોલ્વ કરવામાં આવે તો વિડિયો કેટલો લાંબો થઈ જાય પ્રશ્ન નંબર નેવું છે મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન બી તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો છે મિત્રો આને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય છે અને મેથ્સની અંદર આવે છે જે લોકો બેન્કિંગની તૈયારી કરતા હશે મિત્રો એને ખબર હશે એકાણુંની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી હવે મિત્રો આ બધા પ્રશ્નો છે તમારે કરવા હોય તો તમે યુટ્યુબની અંદર સર્ચ મારી શકો છો ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ સર્ચ કરશો તો પણ આવી જશે મેથ્સ રીઝનિંગની વાત કરીએ મિત્રો તો સિલોગિઝમ સર્ચ કરો કોડિંગ ડિકોડિંગ સર્ચ કરો એટલે આ જે પ્રકારના પ્રશ્નો આપણે આ પેપરની અંદર આ વિડીયોમાં જોયા છે મિત્રો એ પ્રકારના તમને મળશે બરાબર બાણું પ્રશ્ન છે મિત્રો એક લશ્કરી છાવણીમાં હજાર સૈનિકોને ત્રીસ દિવસ ચાલે એટલો અનાજનો જથ્થો છે અને દસ દિવસ પછી હજાર બીજા સૈનિકો છાવણીમાં જોડાય તો બાકીનો અનાજનો જથ્થો છે કેટલા દિવસ ચાલશે તો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ દસ દિવસ આગળનો પ્રશ્ન છે મિત્રો એન્જિનિયરિંગને કોડિંગ ભાષામાં લખેલ છે તો ફર્ગ્યુનેસ છે એને કઈ ભાષામાં નીચે મુજબમાંથી લખાશો બરાબર તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હવે મિત્રો ચોરાણુંમાં પ્રશ્ન છે નીચે આપેલ બે વિધાનો અને એની નીચે આપેલ પ્રશ્નો ધ્યાને લ્યો તો મિત્રો ઉપરના બે વિધાન અને જે પ્રશ્ન છે એને ધ્યાનમાં લઈને નીચે જે પ્રશ્નો પૂછેલ છે એનો સાચો જવાબ તમારે કહેવાનો છે કે આ સંદર્ભમાં નીચે પૈકી કયો વિકલ્પ છે એ સાચો છે તો ચોરાણુંની અંદર ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે કે બંને વિધાનો છે એક સાથે જવાબ આપવા માટે આવશ્યક છે હવે મિત્રો એના પછી પંચાણું જે પ્રશ્ન છે એને તમારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનો છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આગળનો પ્રશ્ન મિત્રો સુમિતની હાલની ઉંમર એના પિતાની હાલની ઉંમર કરતાં એક તૃત્યાંશ જેટલી છે પાંચ વર્ષ પહેલાં સુમિતના પિતાની એ સમયની ઉંમર સુમિતના દાદાની એ સમયની ઉંમર કરતાં હાડધી હતી તો ત્રણ વર્ષ પછી સુમિતના દાદાની ઉંમર અઠ્યાસી વર્ષ હોય તો હાલ સુમિતની ઉંમર કેટલા વર્ષ મિત્રો તો એને સાચો જવાબ આવશે ઓપ્શન એ બરાબર છે આવા પ્રશ્નો છે મિત્રો એ તમારે સ્પીડમાં કરવા પડશે અત્યારે આપણે સોલ્વ નથી કરતા એનું કારણ છે કે આપણી પાસે એટલો સમય નથી બરાબર હવે તમે અત્યારે મિત્રો જોઈ શકો છો અંગ્રેજીમાં ને સિલોગિઝમ કહેવાય છે રીઝનિંગનું આ સેક્શન છે આગળ મેં કહ્યું એમ કે સત્તાણુંથી અઠ્ઠાણું બરાબર છે આવા ત્રણના જોડકામાં અથવા તો પાંચના જોડકામાં પ્રશ્નો છે પૂછવામાં આવે છે કે તમને વિધાનો આપેલા હોય છે ને એના ઉપરથી તમારે સાચા જવાબ છે આપવાના છે તો સત્તાણું થી લઈને અઠ્ઠાણું એટલે સત્તાણું અઠ્ઠાણું બે પ્રશ્નનો આ જોડ છે તો મિત્રો સત્તાણુંમો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બંને નિષ્કર્ષ એક અને નિષ્કર્ષ બે એને અનુસરે છે બરાબર છે હવે આપણે આગળનો અઠ્ઠાણું પ્રશ્ન જોઈએ તો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મિત્રો અંદર આપેલું છે કે બધી દ્રાક્ષ લીલી છે કેટલુંક લીલું કઠણ છે આવા વિધાનને નિષ્કર્ષ આપેલા હોય છે મિત્રો અને સિલોગીઝમ આપણે કહીએ છીએ બરાબર છે અઠ્ઠાણુંમાં પ્રશ્નનો જવાબ ઓપ્શન એ આવે છે એના પછી મિત્રો નવ્વાણુંમાં પ્રશ્ન છે શ્રેણીનો ખૂડતી સંખ્યા છે તમારે ગોતવાની છે બરાબર છે જીરો પાંચ આઠ સત્તર ખાલી જગ્યાને સાડત્રીસ તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચોવીસ સોમાં પ્રશ્ન છે મિત્રો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી કે એક નિયમિત ષટકોણની બાજુમાં માપ ચાર સેન્ટીમીટર હોય તેનું ક્ષેત્રફળ કેટલું હશે તો ઉપરના પૈકી એક પણ મિત્રો હવે મિત્રો વિડીયો લાંબો અને કંટાળાજનક ના થઈ જાય એટલા માટે એકથી સો પ્રશ્નો અહીંયા લીધેલ છે જ્યારે એકસો એકથી બસો પ્રશ્ન છે મિત્રો એ બીજા વિડીયોની અંદર આપણે એડ કરીને બીજો વિડીયો છે એ એકસો એકથી બસોમાં પ્રશ્ન સુધીનો અપલોડ કરીશ